સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરણ 10 ના પરિણામ જાહેર થતા ઈડરની તક્ષશિલા હાઈસ્કૂલની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે પાસ થતા ખુશી જોવા મળી હતી। તક્ષશિલા હાઈસ્કૂલમાં ધોરણ 10 નું પરિણામ 94.17% પરિણામ આવતા શાળા પરિવારે વિદ્યાર્થીની આયુષી પ્રજાપતિને શુભેચ્છાઓ પાઠવી। ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ચાલતી તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં ધોરણ 10 નું પરિણામ 98.48% જેટલું આવ્યું હતું। तो शाला में धोरण 10 में 60 जेटला विद्यार्थी तेमज विद्यार्थिनीओ अभ्यास करता था, जेमाना तमाम 60 विद्यार्थीओए धोरण 10 में SSC की परीक्षा आपी थी, जेमा शाळाना 60 विद्यार्थी में 59 विद्यार्थी पास थे। त्यारे शाला में फक्त एक विद्यार्थी न पास थयो छे, जेने लई वाली तेमज शाला परिवारे दुख व्यक्त कर्युं हतुं। तो तक्षशिला इंग्लिश मीडियम हाईस्कूल में अभ्यास करता विद्यार्थिनीओए कोईपण प्रकार की अवगणता उभी न थाय तेने लईने शाळा परिवार शिक्षक तेमज वालीओ अथाग मेहनत करता होय छे। शाळामां बाळकोने शिक्षणनी साथे साथे अवनवी रमतो तेमज रमतगमत क्षेत्रे वधु श्रेष्ठ कामगीरी जोवा मळे ते दिशामां पण शिक्षक तेमज शाळा परिवार सतत प्रयत्नशील रहेतो होय छे। त्यारे धोरण 10 માં સારા પરિણામો પાછળ ફક્ત શિક્ષક કે શાળા પરિવાર નહીં, જો કે સાથે સાથે તે વિદ્યાર્થીના વાલી પણ પોતાના બાળકોને શાળાએ છૂટ્યા બાદ પોતાના ઘરે શિક્ષણ આપતા હોય છે। તેને લઈ ઈડર તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ પરિવાર દ્વારા સારા પરિણામો આવતા વાલી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ખુશી છું, મારા SSCમાં 2023માં 94.17% આવેલ છે। હું તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીની છું। હું આ સ્કૂલમાં 4th ધોરણથી છું। આ સ્કૂલમાં મને ભણવા માટે ખૂબ સારું વાતાવરણ આપવામાં આવ્યું છે। આ સ્કૂલમાં મને 10th સ્ટેન્ડર્ડમાં ટીચર્સને બહુ જ સહકાર આપ્યો છે। હું એમને જેટલા પણ વાર ફોન કરું તે મને તરત જ ફોન ઉપાડીને જે મારા ડાઉટ્સ હોય સોલ્વ કરતા હતા। આ સ્કૂલમાં અમારી ટેસ્ટ સિરીઝ બહુ જ ખૂબ સારી રીતે થયેલ છે। અમારા ડાયરેક્ટર સર જનક સોનીએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે। આમાં આખા વર્ષમાં અમને અમારા ભણવા ઉપર ખૂબ સારું ધ્યાન આપવામાં આવ્યું છે અને મારા પરિવારજનોએ પણ મને આમાં ખૂબ સહકાર આપ્યો છે। હવે આગળ હું આટલા 17% પાસ થઈ છું, તો હવે આગળ મારે સાયન્સ ફિલ્ડમાં જવું છે। એમાં મારે બાયોલોજી પર ખાસ ધ્યાન આપવું છે। મારે MBBS થવાની ઈચ્છા છે। પરિણામ આજે જાહેર થયા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં 36 કેન્દ્રો ઉપર 81 બિલ્ડિંગોની અંદર 18,591 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો। તે જ પરિણામને લઈ આજે પરિણામ જાહેર થયું છે અને કહી ખુશી કહી ગમના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સરકારી હોય કે પ્રાઇવેટ શાળાઓની અંદર પરિણામોને લઈ આજે સોશિયલ મીડિયાની અંદર પણ વિદ્યાર્થીઓ અને ખુશી જોવા મળી રહી છે। ત્યારે અમુક વિદ્યાર્થીઓની અંદર ખુશી જોવા મળી રહી છે, અમુક વિદ્યાર્થીઓ છે તે ગમમાં છે। કારણ એક જ છે કે તે વિદ્યાર્થીઓ નપાસ થયા 10,994 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે। ત્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર 7,617 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। તે જ રીતે સાબરકાંઠા જિલ્લાનું પરિણામ છે જે 59.3% છે, જે ગત વર્ષ કરતાં 0.37% પરિણામ ઓછું નોંધાયું છે। આ સાબરકાંઠા જિલ્લાની ઈડર શહેરની પ્રાઇવેટ શાળાની અંદર કે જે તક્ષશિલા નામથી પ્રખ્યાત છે અને તે તક્ષશિલા શાળાની અંદર પણ એક વિદ્યાર્થીની છે તે પ્રથમ નંબરે પ્રાપ્ત થઈ છે। તે શાળાના આચાર્ય સાથે જ વાત કરીશું। સાહેબ, આજે SSCનું પરિણામ જાહેર થયું છે, શાળાની વિદ્યાર્થીની ફર્સ્ટ આવી છે, શું આશા હજી આવનારા દિવસોની અંદર સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવશે, કેટલો ઉત્સાહ અને ધોરણ? શાળાનું જે પરિણામ આવ્યું છે એ અમને શરૂઆતમાં હતું કે ખૂબ જ સારું આવશે। લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી અને જેમાંથી 59 પાસ થયા છે। એક જ વિદ્યાર્થીનું દુઃખદ એવું છે કે એ સ્કૂલમાં ફેલ થયો છે અને જે અમારા સ્કૂલમાં પ્રથમ નંબરે આવી છે આયુષી પ્રજાપતિ, એના પણ 94.17 જેવા પર્સન્ટેજ છે। અને આ પરિણામ પાછળ હું મારી તમામ ટીમને આનું ક્રેડિટ આપું છું, શ્રેય આપું છું, કારણ કે ટીમ વગર, શિક્ષકો વગર, સારી ટીમ વગર કે જે મહેનત કરે એવી ટીમ વગર આ પરિણામ શક્ય નહોતું। અને આગળ પણ એક્સપેક્ટ કરીએ કે જે અમારું કોમર્સનું પણ પરિણામ છે એ ધારણા તો એવી જ છે કે એ પણ 100% આવવું જોઈએ। અને ફરીથી આ જ રીતે આની ઉજવણી કરીએ એવું અનુમાન કરીએ છીએ અમે।
આજ રીતે હાલ રાજ્યની અંદર હોય કે પછી જિલ્લામાં, સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે ગત વર્ષ કરતાં 37.37% પરિણામ ઓછું નોંધાયું છે. ત્યારે આવનારા દિવસોની અંદર જ્યારે સામાન્ય પ્રમાણનું પરિણામ જાહેર થશે તેની ઉપર સૌ કોઈની નજર મીંડરાઈ રહી છે. હાલ તો SSCના જે વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીનો છે તેઓના અનેક ખુશી જોવા મળી રહી છે. અને આવનારા જે ધોરણ 11 હોય કે 12માં જે એડમિશન લેવાના હોય છે તે એડમિશનને લઈ અત્યારે શાળાઓની અંદર ટ્રાફિક પણ જોવા મળી રહી છે. ચિરાગ મેઘા સાથે લેટવેનીપોર ન્યૂઝ સાબરકાંઠા.